રાષ્ટ્રના તોંતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર દીએ શાહે રાષ્ટ્રધ્વજ પરકાવીને ત્રિરંગાને સલામી આપી હતી કલેક્ટર શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સાથ તેમણે અભિવાદન પણ કર્યું મહાનુભાવ રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ યોજવામાં આવ્યો હતો ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વનિ કરાયો હતો આ તકે શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબદ્ધ થઈ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબદ્ધ થવાનું આહવાન કર્યું હતું શાહે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની કરાયેલી રચનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તારીખ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારત સરકારના અધિનિયમ ઓગણીસ પાંત્રીસને હટાવીને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું અને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલીની સાથે તેને લાગુ કરાયું હતું અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂજબુજ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિસાલ સમગ્ર વિશ્વમાં કાયમ કરી છે તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતના વિકાસની ગતિને વધુને વધુ સક્રિય બનાવવા માટે સતત આગળ ધપી રહી છે તેમ જણાવી તાજેતરમાં જ પ્રવર્તમાન રાજ્ય સરકારે સુશાસનના એકસો એકવીસ દિવસ પૂર્ણ કર્યા હોવાનું પણ શાહે ઉમેર્યું હતું જિલ્લાના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલ વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ અને તેમાં હાંસલ કરાયેલ નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જિલ્લા કલેક્ટર ડીએ શાહે જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ પ્રવાસન વિકાસ અને કોવિડ નાઇન્ટીન સંદર્ભે વિશિષ્ટ કામગીરીના પ્રોજેક્ટ સહિત કુલ ત્રણ પ્રોજેક્ટ્સને વર્ષ બે હજાર એકવીસમાં રાષ્ટ્રીય કક્ષાએ સેમી ફાઈનલિસ્ટ સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ પ્રમાણપત્ર એનાયત થયા છે જે નર્મદા જિલ્લા માટે અત્યંત ગૌરવની બાબત છે તેવી જ રીતે જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસન વિકાસ ક્ષેત્રે કરાયેલી નોંધપાત્ર કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ એક્સેલન્સ એવોર્ડ બે હજાર એકવીસ રનર તરીકે એનાયત થતાં જિલ્લાને ગૌરવ બક્ષ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડીએ શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ વગેરેના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે નાંદોદ મામલતદારને રૂપિયા પચીસ લાખનો ચેક આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર રાજપીપળા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબેન ગુપ્તાને પ્રમાણપત્ર શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર ઉત્કૃષ્ટ કામગીરી બદલ એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મયોગીઓને પ્રમાણપત્ર કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વોલન્ટિયર્સને પ્રમાણપત્ર શ્રેષ્ઠ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસર્સને પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું જ્યારે ઉપસ્થિત મહાનુભાવની હાજરીમાં કોરોના વોરિયર્સને રસીના પ્રિકોશન ડોઝ અપાયા હતા દીપક જગતાપ લાઇવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા